तू ही सागर, तू ही सागर है, तू ही किनारा। ढूंढता है तो किसका सहारा, ढूंढता है तो किसका सहारा। बापुए બધી વાત સાંભળીને કહ્યું, મનુભાઈ સાથેનો સંબંધ છોડી દે તો સારું, તારા માતા પિતાનો સખત વિરોધ છે ને તું એમને રીઝવીને પરણવા માગે છે તો એ તો કેમ બનશે? વિજયાબેને જવાબ આપ્યો, મારા માતા પિતાનો વિરોધ છે એટલે એમને સમજતા વાર લાગે, તેથી કદાચ મોડું થાય, પણ મારા અંતરમાંથી મનુભાઈને કોઈ દૂર કરી શકે તેમ નથી. વિજયાબેનની સ્પષ્ટ વાત સાંભળી ગાંધી બાપુએ તરત કહ્યું, તારો આવો નિર્ધાર છે તો તું સંબંધ છોડી દે એમ હું નહીં કહું, સંબંધ વધાર, પણ એક કામ કર, મનુભાઈના કાગળો આવે એ મને વાંચવા દેવાના. વિજયાબેન કહે, આવે તે શા માટે, હું લખું એ પણ તમને વંચાવીને જ મોકલીશ. અને આવતા જતા આ બધા કાગળો ગાંધી બાપુએ વર્ષ દિવસ સુધી વાંચ્યા. એક વર્ષ સુધી આ પ્રેમપત્રો વાંચી પોતાનું તારણ આપતા બાપુએ વિજયાબેનને કહ્યું, તને સાધુ પુરુષ મળ્યો છે. મહાત્મા ગાંધીએ જેને સાધુ પુરુષ કહ્યા તે મનુભાઈ પંચોલી, આપણા વાલા દર્શક દાદા. સૌરાષ્ટ્રનું વાંકાનેર, તેનું 85 ગામ, 15 ઓક્ટોબર 1914 રોજ મનુભાઈનો જન્મ. આ વિરલ વ્યક્તિત્વના જન્મને પણ 100 વર્ષથી વધુ થઈ ગયા છે. દર્શકને પામવા માટે તેમના વિરાટ વ્યક્તિત્વને સમજવું પડે, તેમના વ્યક્તિત્વના વિવિધ પાસા તરફ નજર નાખવી પડે, તેમના વિશાળ શબ્દ સાગરમાં તરવું પડે, વિવિધ વિચારોની પગદંડી પર ચાંબુ લાંબુ ચાલવું પડે, ઇતિહાસના અધ્યયનની ઊંડી ખીણમાં ઉતરવું પડે. દર્શકની બધી જ વાતો સરળતાથી સમજાઈ જાય તેવું નથી બનતું, તેથી આપણી સમજને દર્શકની સમજના સ્તરે લઈ જવા માટે થોડું મથવું પણ પડે, દર્શકના દેશમાં પરિભ્રમણ કરવું પડે, ચેતો વિસ્તારની યાત્રા પર નીકળવું પડે, ગ્રામ દક્ષિણામૂર્તિના દર્શન કરવા પડે, લોકભારતી, આમલા અને મણારમાં પલાઠી મારીને બેસવું પડે અને દર્શકની વિચારધારામાં સ્નાન કરવું પડે. દર્શક મૂળે જ કોઈ જુદા જ લોકના જીવ, અધ્યાત્મ માર્ગી સાધક અને દર્શકે જેમને લોકભારતીમાં અધ્યાપક થવા નોતરેલા તે શ્રી ભાણદેવજી દર્શકની પંચગંગા ગણાવે છે. 1 સમર્થ પ્રાણ, 2 પ્રચંડ મેધા, 3 મૂલ્ય નિષ્ઠા, 4 દિન દુઃખી પ્રત્યે હમદર્દી અને 5 બહુમુખી પ્રતિભા. સાહિત્ય સર્જનની અસાધારણ પ્રતિભા દર્શકને મળેલી જોઈને ઘણા તેઓને માત્ર સાહિત્યમાં જ પ્રવૃત્ત રહેવા સૂચવતા ત્યારે તેઓનો જવાબ સ્પર્શી જાય તેવો રહેતો, સમાજસેવા અને શિક્ષણ મારો સ્વધર્મ છે, સાહિત્ય સર્જન તો મારો શોખ છે, હોબી માટે થઈને સ્વધર્મને ન છોડી શકાય. સ્વધર્મ સાચવીને મનુભાઈ પંચોળીએ જે સાહિત્ય સર્જન કર્યું તેની સાંખ્યિકી જાણવા જેવી છે. 10 નવલકથા, 5 નાટકો, 2 પત્રો, 5 વિવેચનો, 5 રાજ્યચિંતનો, 4 ઇતિહાસ વિષયક, 5 શિક્ષણ વિચાર, 5 ધર્મગ્રંથો, 1 પ્રવાસ વર્ણન અને આ પણ 1934-2000 સુધીમાં કુલ 42 સર્જનો તેઓએ કર્યા. દર્શક જેટલા પ્રભાવક એટલા જ મનુદાદા અસરકારક.
વિદ્યાર્થીને 24 કલાકના શિક્ષણ માટે જ સ્વીકારે, તેથી તો સંસ્થાની બહાર રહીને કોઈ વિદ્યાર્થી મનુભાઈની સંસ્થાઓમાં અભ્યાસ કરી શકે તેવી જોગવાઈ નહીં. ગૃહપતિ મનુભાઈ તો એક માતૃત્વ જોઈ લ્યો, છાત્રાલયનું ભોજન ચાખી ચાખીને વિદ્યાર્થીઓને આપે, શ્રમ કાર્ય ચિંધીને ન અટકે, સાથે જોડાય, આચરે તેવા આચાર્ય મનુભાઈ. એક પ્રવાસનું વિદ્યાર્થીઓને હજી સ્મરણ છે. ઘણા દિવસે લહેરથી નાહ્યા, પણ કપડાં ધોવા છીપર જેવું કાંઈ નહીં. શું કરવું તેની ગડમથલમાં સૌ હતા. ત્યાં મનુભાઈ કહે, કપડાં કેમ ધોવા તેની ગડમથલ ચાલે છે ને, આવી જાઓ, આ મારો વાંસો છે, એ તમારી છીપર. અને દીકરા જેવા વિદ્યાર્થીઓએ એ જ રીતે કપડાં ધોયા. આ જ મનુભાઈ પ્રભાવક શિક્ષક. કવિવર્ય ઉમાશંકર જોશી લોકભારતી ગયા હોય અને કવિતા શીખવવાની હોય તો પહેલાં પૂછી લે, આ કવિતા મનુભાઈએ તો ભણાવી નથી ને. પોતે કવિતાના શિક્ષક તરીકે મનુભાઈના પ્રતિસ્પર્ધી ન થઈ શકે એવું ઉમાશંકર જોશી સ્વીકારતા અને મનુભાઈના કાવ્યપ્રેમને અંજલિ આપતા. નઈ તાલીમને ચરિતાર્થ કરવાની ગુરુ ચાવી મનુભાઈ પાસે હતી. તેઓ જાણતા કે નઈ તાલીમનું શિક્ષકનું ચાલક બળ છે પ્રેમ. ખાસ સાવધ રહીને વિદ્યાર્થીને છેલ્લા મહિનાઓમાં ટોકે નહીં. ક્યારેક સરસ નાસ્તો લઈ કોઈ ટેકરીના કુંડાળે ગીતોની રમઝટમાં જોડાઈ જાય અને સૌ સાથે ખુશખુશાલ થઈને ફરે. વિદાયના દિવસે મનુભાઈ આવે, હાથમાં નાની થાળી, તાજા ખીલેલા ગુલાબ, એકે એક ઓરડીએ ફરે. સૌના હાથમાં ગુલાબ મૂકતા જાય, જાણે કહેતા ન હોય કે આ પુષ્પ સમી મહેક જીવનમાં ઉતારજો. આ જ મનુભાઈ વિદ્યાર્થીઓને ઠપકો પણ જરૂર આપે, પણ એમના ઠપકાને ત્યારે જીવન કહેવાનો રિવાજ હતો. તેઓ સરળ ભાષામાં ભણતરનો અર્થ સમજાવતા. ભણતરનો અર્થ તો એ કે માણસ જીવનના સંકટોમાંથી સાર ધાર પાર નીકળે, તેમ એવી રીતે નીકળે કે કોઈનું બૂરું ન કરે, એટલું જ કામ છે ભણતરનું. મનુભાઈને મહાત્મા ગાંધીએ સાધુ પુરુષ કેમ કહ્યા હશે? મનુભાઈ ટ્રેનમાં ક્યાંક જતા હતા. ટ્રેન જરા ઉપડી ત્યાં દર્શકે જોયું કે પ્લેટફોર્મ પર એક બીમાર માનવી કણસી રહ્યો છે, ઠંડીથી ધ્રુજી રહ્યો છે. તેની પાસે ઠંડીથી શરીર ઢાંકવા કશું નથી. મનુભાઈએ પોતાના શરીર પર ઓઢેલી ગરમ શાલ ઝડપથી લઈને તેનો વીંટલો વાળી બીમાર દિન માણસ તરફ ફેંકી. મનુભાઈએ ચાલુ ગાડીએ ડબ્બાની બારીમાંથી ડોકું કાઢીને જોયું કે એમની મનગમતી શાલ એક ગરીબ દર્દીના શરીર સુધી પહોંચી ગઈ છે. દાદા ધર્માધિકારીજી આ સાધુ પુરુષનો પોત આ શબ્દોમાં ઉગાડી આપે છે. મનુભાઈનું હૃદય સાહિત્યકારનું, હાથ પગ રચનાત્મક કાર્યકરના, અને માથું વિચારક ચિંતક અને રાજકારણીનું. બહુઆયામી વ્યક્તિત્વના ધણી દર્શક દાદાને વંદના. કિસકા સહારા.